નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. દિવાળીનો મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના અડાલજ ગામ ખાતે, જ્યાં અહીંયા દિવાળીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી ગરબાના રૂપે કરવામાં આવે છે. પારંપરિક ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે. આપણી સાથે હાલ મહેશજી ઠાકોર હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ ગરબા મહોત્સવ અને આ દિવાળીના મહિમા વિશે આપશે. પહેલાં તો મહેશજી આપનું સ્વાગત છે ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. મહેશજી, આ કઈ જગ્યાએ અડાલજમાં કાર્યક્રમ યોજાય છે? અડાલજ મહાદેવવાસ, મહાદેવવાસમાં. અને કેટલા વર્ષથી આ જે છે એ આયોજન કરવામાં આવે છે? આયોજન એટલે એવું સાહેબ કે વાવનો ઇતિહાસ છે એ પછીનો હશે, લગભગ 500 વર્ષ ઉપર થઈ ગયા છે. 500 વર્ષથી આ ગરબા મહોત્સવનું આયોજન કેવું કેવા આયોજન થાય છે? શું શું અહીંયા ગરબા અને રાસ ગરબા અને છોકરા પોતપોતાની કારીગરી બતાવી અને બીજું કે જેટલું થાય એટલી મહેનત કરી અને દેશી મહેનત કરીને જે ફૂલ ઝાડ પછી દરવાજા બનાવવા એવી કારીગરી આ છોકરાઓ હાથે મળી કરી અને ગામજનોનો પોતો સાથ સહકાર મળી પોતે જેટલી શક્તિ હોય ભક્તિ પ્રમાણે પૈસા આપી અને અમને પૂરો સાથ સહકાર આપે છે. 2 દિવસનો કાર્યક્રમ હોય છે, એ દરમિયાન શું શું કાર્યક્રમો અહીંયા યોજાય છે? કાર્યક્રમમાં તો એવું હોય કે સાંજે એ ગરબો સજાવવામાં આવે, પછી એ ગરબો મુહૂર્ત જોઈ અને પછી ગરબા ચકલામાં લઈ જવામાં આવે છે. પછી બાદમાં રાત્રે રાસ ગરબા લગભગ સવારે 6 વાગ્યા સુધી, પછી સવારે 11:10 થી 11:12 સુધી લગભગ ગાવામાં અહીંયા દિવસે ગાવામાં લેડીઝ બહેનો ગાય છે જે દેશી ગરબા બરાબર. પછી લગભગ 12:15 આસપાસ એ ગરબા એ અંબાજી માતાજીના મંદિરે ગામમાં વાવની બાજુમાં લઈ જવામાં આવે છે. એ એટલા અમારો કાર્યક્રમ પૂરો થાય. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ, થેન્ક યુ. Thank you.